हेलो फ्रेंड्स, वेलकम टू फाइन फूड रेसिपी। आजनी रेसिपी छे इंडियन स्ट्रीट फूड फेमस एक मीठी एंड मसालेदार दही पूरी। आ रेसिपी सेव पूरी नी जेम ज तैयार थाय छे, परंतु मीठू दही एंड अन्य चटनीओनो फ्लेवर होय छे। तो चालो फ्रेंड्स, दही पूरी बनावानू स्टार्ट करिए। तो तेना माटे मैं अहीं पूरी लीधी छे, पछी अंगूठानी मददथी पूरी में होल करी लेशुं। एज रीते बधीज पूरी में होल्स करीने प्लेटमां समाय ते रीते राखी देशुं। હવે પૂરીમાં સૌથી પહેલાં બાફેલા મેશ કરેલા બટેકા એડ કરીશું। ફ્રેન્ડ્સ, દહીં પૂરીમાં થોડું સ્વીટ દહીં યુઝ કરવાનું હોય છે, તેના માટે એક બાઉલમાં 1 કપ દહીં લેશું અને તેમાં 1 ટેબલસ્પૂન ખાંડ એડ કરીને સારી રીતે મિક્સ કરી લેશું। તૈયાર થયેલા દહીંને બધી જ પૂરીમાં એડ કરી લઈએ। હવે 1 બાય 1 બધી જ પૂરીમાં થોડા ઝીણા સમારેલા ટામેટા એડ કરીશું। દહીં પૂરીના થોડા ક્રંચ માટે આ રીતે થોડી ઝીણી સેવ એડ કરીશું। ત્યાર પછી ખજૂર આમલીની ખાટી મીઠી ચટણી એડ કરીશું અને પછી ગ્રીન ચટણી એડ કરી લેશું। એન્ડ ફ્રેન્ડ્સ, દહીં પૂરીને વધારે ટેસ્ટી બનાવવા માટે ફરીથી થોડું થોડું દહીં બધી જ પૂરીમાં એડ કરી લેશું। દહીં પૂરીને થોડી સ્પાઇસી બનાવવા માટે તેના ઉપર રેડ ચીલી પાવડર સ્પ્રિંકલ કરીશું અને ચટપટી બનાવવા માટે થોડો ચાટ મસાલો સ્પ્રિંકલ કરી લેશું। સ્વાદ અનુસાર મીઠું એડ કરીને ધાણાથી ગાર્નિશિંગ કરી લેશું। ફ્રેન્ડ્સ, સામાન્ય રીતે નાસ્તા તરીકે અથવા અન્ય ચાટની વાનગીઓ પછી ડેઝર્ટ તરીકે સર્વ કરવામાં આવતી દહીં પૂરી બનીને રેડી છે। સો ફ્રેન્ડ્સ, ફરી મળીશું એક નવી રેસિપી સાથે। ટિલ ધેન સ્ટે હેલ્ધી, ટેક કેર।